વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં છારાનગરમાં પોલીસની ટીમે દરોડા પાડ્યા છે. 31 ડિસેમ્બર પહેલા પોલીસની મેગા ડ્રાઈવ, જેમાં ડીસીપી સહિત 200 થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા છે. આ ડ્રાઈવમાં દારૂના વેચાણકર્તાઓ પર તવાય બોલાવવામાં આવી રહી છે. અત્યારે પોલીસ પ્રશાસન દ્વારા દરોડા દરમિયાન દારૂની ભઠ્ઠીઓ ઝડપાય છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે. અત્યારે ક્રિસમસનો માહોલ છે, તેવામાં ન્યૂ યર પર દારૂની રેલમ છેલ જોવા મળે છે અને આ જ બુટલેગરોના ત્યાં પોલીસની ટીમ અત્યારે તવાય કરી રહી છે. અમદાવાદના છારાનગરમાં પોલીસની ટીમ ત્રાટકી દરોડાની કાર્યવાહી કરવામાં આવી 31 ડિસેમ્બર પહેલા, જેમાં ડીસીપી સહિત 200 થી વધુ પોલીસ કર્મચારીઓ આ ડ્રાઈવમાં જોડાયા છે અને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ બુટલેગરોને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ જ્યાં જુઓ ત્યાં દરેક દરોડામાં મોટા પ્રમાણમાં દેશી વિદેશી દારૂ મળી આવતો હોય છે અને આ જ વધુ એક કિસ્સો બન્યો છે છારાનગરમાં, જેમાં ડીસીપી સહિત 200 થી વધુ પોલીસ કર્મચારીઓ આ ડ્રાઈવમાં જોડાયા છે. દારૂના વેચાણકર્તાઓ પર અત્યારે તવાય બોલાવવામાં આવી રહી છે. દરોડા દરમિયાન દારૂની ભઠ્ઠીઓ ઝડપાય છે. આપ જોઈ શકો છો અમદાવાદના છારાનગર વિસ્તારમાં આજે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેના આ સીધા દ્રશ્યો. દારૂની ભઠ્ઠીઓ ઝડપાય છે પોલીસની આ સમગ્ર તપાસમાં. અમદાવાદ સહિત અનેક શહેરોમાં આ જ પ્રકારની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. 2 દિવસ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ અંગે સૂચના અને આદેશ આપી દીધા હતા કે 31 ડિસેમ્બર પહેલા આજે દારૂની ભઠ્ઠી ધમધમે છે તે તમામ દારૂના વિક્રેતાઓને ત્યાં કડકમાં કડક પગલે તપાસ કરવામાં આવે. અને આવી જ એક તપાસ અમદાવાદના છારાનગરમાં થઈ, જેમાં દારૂની ભઠ્ઠીઓ ઝડપાય છે. જમીનની અંદર દાટેલી આ ભઠ્ઠીઓ, જેમાં જોઈ શકાય છે કે દેશી દારૂ કઈ રીતે બનાવવામાં આવી રહ્યો છે અને આ જ દેશી દારૂનું વેચાણ બેફામ રીતે આ બુટલેગરો કરતા હોય છે, દારૂ વિક્રેતાઓ કરતા હોય છે. તેવામાં ડીસીપી સહિત 200 જેટલા પોલીસ કર્મચારીઓ આ ડ્રાઈવમાં જોડાયા છે. અમારા સંવાદદાતા જોડાયેલા છે ઉદય રંજન, તેઓ સાથે સીધા આ અંગે વાત કરીએ છીએ. ઉદય, એક તરફ ફેસ્ટિવલનો માહોલ છે, તહેવારોનો માહોલ છે ક્રિસમસનો, બીજી બાજુ 31 ડિસેમ્બર એટલે કે ન્યૂ યર પણ નજીક આવી રહ્યો છે દિવસ. આ દિવસે દારૂની રેલમ છેલ જોવા મળતી હોય છે રાજ્યમાં, પ્રતિબંધ હોવા છતાં પણ કેવા પ્રકારની અત્યારે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને ગેરરીતિ કેવી કેવી ઝડપાય છે? સૌથી સંજીવની વાત કરવામાં આવતી 31 ડિસેમ્બર એટલે ક્રિસમસની શરૂઆત અને ઉજવણીની શરૂઆત જે થઈ ગઈ છે. અમદાવાદીઓ ખાસ કરીને આ નવા વર્ષની ઉજવણીમાં શરાબનો પણ સામેલ કરતા હોય છે, પરંતુ સામે પક્ષે પોલીસ પણ એટલી જ મક્કમ થઈ ગઈ છે કે કોઈપણ જગ્યાએ અમદાવાદ શહેરની અંદર દારૂની હેરાફેરી અથવા દારૂ ન બને માટેના પ્રયત્ન થતા હોય છે. ત્યારે સરદારનગર અને અંદર કુબેરનગર વિસ્તારની જે વાત કરવામાં આવે, હું દ્રશ્યો દેખાડવા માટે પ્રયત્ન કરીશ. કેમેરામેન એસપીજી આપણી સાથે છે કે આપ જોઈ શકો છો કે અહીંયા કેરવા જે છે જમીનની અંદર દાટેલા છે અને કચરા જેવું આખો એક ઢગલો બનાવેલો છે તેની વચ્ચે દાટેલા છે, એટલે માટે પોલીસને કઈ શંકા ન આવે કે અહીંયા દારૂ છુપાવેલો છે. તો આ આખે આખા કેરબા આખે આખા જે આવા પ્રકારના જે બનાવેલા છે એ જમીનની અંદર દાટેલા છે. સરદારનગર પોલીસની જે છે આખી આખી ડ્રાઈવ અહીંયા અત્યારે ચાલી રહી છે, જેમાં ઝોન 4 ડીસીપી, આ વિસ્તારના એસીપી, 2 PIO સહિતનો આખે આખો કાફલો જે છે અહીંયા ઉપસ્થિત છે અને ડ્રાઈવ આખી કરી રહ્યા છે કે અહીંયા જે આખો દારૂ બની રહ્યો હતો એ દારૂ અહીંયા બની રહ્યો હતો અને એ રોકવા માટેથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને અહીંયા જે સરદારનગર PI છે પણ એમનો વિસ્તાર આખો લાગી રહ્યો છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. સર, ક્યાં ઓપરેશન ચાલી રહ્યું છે, શું ઓપરેશન ચાલી રહ્યું? સરદારનગરના છારાજનીય વસતી જગ્યાએ પ્રોઈ ડ્રાઈવ ચાલી રહી છે. શું મળી આવ્યું અહીંયા? અહીંયાથી આતો અને દેશી દારૂ મળી આવ્યો છે. સર, કઈ રીતે છુપાવેલો છે, શા માટે આવી રીતે છુપાવતા હોય છે? જમીનની અંદર આખું જ બેરલ દાટી દઈને તેની અંદર આથો બનાવવા માટેનું કાર્યવાહી ચાલુ હતી. આ તો એ અંદર દાટવાથી એમાં આથો આવે અને એનાથી એ ગરમ કરવાથી દારૂ બને, એટલા માટે આ લોકોએ નીચે દાટી રાખેલા પીપ. કાર્યવાહી શું થશે આપણે આગળ? આ લોકો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ થશે અને જે કોઈ પણ આરોપીઓ હશે એની ધરપકડ કરવામાં આવશે. તો આ સરદારનગર પોલીસ ઇન્સ્પેક્ટર વિરાણી સાહેબ, એમનું એવું જણાવવું છે કે હવે એ તપાસ કરવામાં આવશે કે આખે આખો આથો કોનો રાખવામાં આવેલો હતો,
કોણે હાથો રાખેલો હતો અને હું અહીંયા ફરી વખત દ્રશ્યો દેખાડવા માટે નાખે આખો જે વિસ્તાર છે દેખાડવા માટે પ્રયત્ન કરીશ. કેમેરામેન ને વિનંતી કરીશ કે અહીંયા લોકો પણ જે ઉભા છે એ પણ એને પણ દેખાડવામાં આવે. પોલીસનો જે કાફલો આખે આખો અહીંયા ઉભો છો, આપ જોઈ શકો છો કે કઈ રીતે આખો દ્રશ્યોમાં નજરે પડી રહી છે. અહીંયા જે છે એ એસીપી પણ અત્યારે ઉપસ્થિત છે, એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, શું કાર્યવાહી થઈ રહી છે અત્યારે? 31st અનુસંધાને ઝોન 4 સાહેબની આગેવાનીમાં સેક્ટર 2 સાહેબની તેમજ હેડક્વાર્ટરના માઉન્ટેડ શાખા તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવીને પૂરા અસરગ્રસ્ત વિસ્તાર જે છે, પ્રોહિબિશન અસરગ્રસ્ત છારાનગર અને માજની આવાસ કુબેરનગર આ બધા જ વિસ્તારમાં રોહી અંગે જુદી જુદી ટુકડીઓ પાડીને ચેકિંગ ચાલી રહ્યું છે. તેમાં મોટા પ્રમાણમાં વોશ કે દેશી દારૂ જે મળી આવે છે એનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસના અનેક પ્રયત્નો હોય છે દારૂ બંધી રોકવા માટે. સામે પક્ષે અગ્રણીઓએ પણ એક હઠ પકડી લીધી હોય છે કે દારૂ તો લાવશું તો અથવા તો બનાવીશું તે. તો વધુમાં વધુ કડક કાર્ય કરવા માટે કેવા પ્રયત્નો હોય છે? આપણા કેટલાક પોલીસ જવાનોમાં લાગેલા હોય છે અને ખાસ કરીને 31મી ડિસેમ્બર આવી રહી છે. 31મી ડિસેમ્બરના અનુસંધાને રોજ 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 સવાર સાંજ તેમજ મોડી સાંજે પણ ડ્રાઈવ એન્ડ ડ્રિંકિંગના કેસો અને ડ્રાઈવ રાખી અને સતત એના ઉપર ઝીરો ટોલરન્સ જે સરકારશ્રીનો અભિગમ છે એ મુજબ સદંતરની નેસ્ત નાબૂદી થઈ જાય એ માટે પૂરતા પ્રયત્નો પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અત્યારે એક નવી મોડસો પડેલી આખી સામે આવી કે કચરાના ઢગલાની અંદર જમીનની અંદર કેરબા દાટેલા છે, શા માટે આવું કરવું પડતું હોય છે આ લોકોને? હા, એ લોકો વોશ બનાવવા માટે અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડની એ લોકો અપનાવતા હોય છે. એમાં આજ અમને પોલીસને શંકા ગઈને ચેક કર્યું તો જે પતરા ઉપર ગોઠવેલા હતા અને ગંદકી ગોઠવેલી હતી એને અલગ આમ થોડી દૂર કરીને ચેક કરતા એની અંદરથી જે વોશના જે કેરબા હતા એ મળી આવ્યા છે. વિસ્તારના એસીપી દેસાઈ સાહેબ કે ગુનેગારો પ્રયત્ન કરતા હોય છે કે દારૂનું વેચાણ થાય એ માટેથી બનાવવામાં આવે. ફરી વખત દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ કે આખરે કઈ રીતે બનાવેલું હતું અહીંયા કે જેનાથી ખ્યાલ ના આવી શકે. આપ જોઈ શકો છો કે 1, 2, 3, 4, 5, 6 જેટલા કેરબા તો અહીંયા એક જ રોડમાં જોવા મળી રહ્યા છે. આ કેરબા છે, કેરબાની અંદર વોશ રાખેલો છે. વોશ એટલે કે એવી વસ્તુ કે દારૂ બનાવવામાં પહેલા જ તે એક એની જે પ્રોસેસ કરવાની હોય છે એ પ્રોસેસ આખી કરેલી હોય છે અને એ પ્રોસેસ જે છે એ બાદ એને ઉકાળવામાં આવે ત્યારબાદ એને દેશી દારૂ તરીકે બનાવવામાં આવતો હોય છે. બનાવ્યા બાદ એને કોથળીની અંદર ભરવામાં આવતો હોય છે અને કોથળીમાં ભર્યા બાદ જે છે એ આવતા હોય છે. આ રીતે આખે આખો જે છે એ અહીંયા જોઈ રહ્યા છો કે પોલીસ જવાનો જે છે ખૂબ જ મોટી માત્રામાં ઉપસ્થિત છે. આપ જોઈ રહ્યા છો કે આખી કાર્યવાહી જે છે અત્યારે ચાલી રહી છે. લોકો જે છે અત્યારે ટેરેસ ઉપર ચડેલા છે અને નિહાળી રહ્યા છે કે શું કામગીરી થઈ રહી છે. તો ફરી વખત આપણી સાથે જોડાયેલા છે આ વિસ્તારના ડીસીપી નીરજકુમાર વડગુજર, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, શું કાર્યવાહી થઈ રહી છે. સર, અત્યારે આપણું ઓપરેશન ક્યાં ચાલી રહ્યું છે અને શું ઓપરેશન ચાલી રહ્યું છે? આજે સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલા છે. આમાં 50થી વધારે ટીમો બનાવી છે અને અત્યારે મહાજની આવાસમાં રેડો કરતા એ જાહેર જગ્યામાં જે કેરબામાં જમીનમાં સંતાડીને વોશ રાખવામાં આવે છે એ કબજે કરવામાં આવે છે. એના સેમ્પલ લઈને એમાં જે કેરબામાં હોલ કરીને મીઠું નાખીને એને સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યા છે. એની સાથે સાથે બીજા પણ દેશી દારૂના જથ્થા મળ્યા છે. અત્યાર સુધી 7થી વધારે કેસો કરવામાં આવ્યા છે અને પોલીસ તમામ ગુનેગારો ઉપર ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરાશે. સાહેબ, આવી જરૂરિયાત શું માટે પડી? કચરાના ઢગલાની અંદર એક ખુલ્લું મેદાનની અંદર ખાડીને આખું દાટવામાં આવે છે, આવું જરૂરિયાત શા માટે પડતી આ લોકોને? આપણે જ્યારે વારંવાર પ્રોહિબિશનની જે મેગા ડ્રાઈવનું આયોજન કરે છે તે જે બુટલેગરોની ઘરમાં એ એદા કિમિયા અપનાવીને ઘરમાં સંતાય છે, કેટલીક વખત કિચનમાં સંતાય છે, કેટલીક વખત ગુપ્તખાના કરીને પાણીની ટાંકીમાં અને કેટલીક વખત જે જાહેર જગ્યા છે એમાં પણ સંતાડે છે, જેનાથી પોલીસને શક નહીં જાય. પણ પોલીસ જે જુદા જુદા જગ્યા ઉપર ખાડા ખોદીને સર્ચ કરીને બધી જગ્યાથી જે દારૂ છે એની માહિતી મેળવે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે. ગુનેગારો એટલા પણ હોશિયાર થઈ ગયા એવું કહી શકાય, કારણ કે જો ઘરની માલિક કોઈ ઘરની અંદરથી મળી આવે તો સીધા આરોપી બનતા હોય છે. જાહેર જગ્યા આવે તો પોલીસને પણ ક્યાંક તપાસની અંદર એક મુશ્કેલી ઊભી થાય આમાં. એટલે આરોપીઓ એટલા હોશિયાર થયા હોય અને પોતાના ઉપર ના આવે એ માટે આ જગ્યાઓ પસંદ કરતા હોય એવું બની શકે? જી, જે
જાહેર જગ્યા ઉપર સંતાડે છે, પણ પોલીસ દ્વારા જે આજુબાજુ વાળાને નિવેદન લઈને એ જે દારૂની જે માલિકી છે એ બુટલેગર જે હોય છે એ જે અહીંયા એવા રીતના ધંધા કરે છે, દારૂની માલિકીના પુરાવા મેળવીને એ તમામ જે બુટલેગરો છે એની ધરપકડ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઝોન ફોર ડીસીપી નીરજકુમાર બડગુજર, અમને એવું જણાવ્યું છે કે આરોપીઓ જે છે નવી નવી મર્ડર સોંપણીઓ ચોક્કસી લઈને આવતા હોય છે, પરંતુ પોલીસની નજરથી બચી નથી શકતા અને છેલ્લે પોલીસના શકંજામાં જરૂરથી આવી જાય છે. સંજીવની ઉદય, માહિતી માટે આપનો આભાર. તો અમદાવાદમાં છારાનગરમાં પોલીસે આ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો તેની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. ડીસીપી સહિત 200 વધુ પોલીસ કર્મચારીઓ અત્યારે જોતરાયા છે આ તમામ તપાસમાં.